બહુમતે માનવી ત્યાં વિગુ માંડ પવાય અને રઘુવર વીજ રાજણા તો નવખંડ નીલો થાય. આજે સવારના સાયકલિંગ કરવા માટે અમે નીકળ્યા, ત્યારે 6 વાગે નીકળ્યા અને અમે રસ્તામાં વાતો કરતા હતા કે જૂના રાજા જે ડેમ છે એ કેટલા ઇંચથી સપાટીથી ઓગનતો હશે. ત્યારે વિશ્વજીભાઈએ કીધું કે કદાચ 2.5 ઇંચથી ઓગનતો હશે, મેં કીધું 3 ઇંચથી ઓગનતો હશે. પરંતુ અહીં આવ્યા જોયું ત્યાં હૃદયમાં ખરેખર ફાળ પડી ગઈ કે આટલું બધું ઉતરી ગયું, 1.5 ફૂટ પાણી ઉતરી ગયું. આપણે ઘણા વખતથી સાંભળતા આવ્યા છીએ કે હમીસરને ભરવા માટે રાજાશાહી વખતમાં જૂના રાજા ડેમની એક સગવડ હતી, તો જૂના રાજાનું પાણી છે એ હમીસરમાં ટ્રાન્સફર થઈ શકે. જે આજે પણ સિસ્ટમ એ વ્યવસ્થિત ચાલુ છે, જે આપ વિડીયોમાં વ્યવસ્થિત જોઈ શકો છો. જૂના રાજા ડેમ ગઈકાલે ઓગન્યો છે વ્યવસ્થિત, આજે ઓછામાં ઓછું 2.5 થી 3 ફૂટ પાણી એનું ઉતરી ગયું છે. જે આ વોલ દેખાય છે ત્યાંથી અંડરગ્રાઉન્ડમાંથી પાણી અંદર આવે છે, આપ જોઈ શકો છો આ પાણી. ત્યાર પછી આ ઘર છે, અહીંયા ઘર ખોલવામાં આવે છે જેથી કરીને આ સીધું પાણી જે છે એ હમીસરમાં જઈ રહ્યું છે. પાણીનો પાર્ટ 2, ત્યાં જે આપણે જોયું કે અહીંયા ઘર ખોલવાથી પાણી ત્યાં જતું હતું, આઉટલેટ ખબર નથી પડતી. જે લગભગ જૂના રાજા ડેમનો જ્યાં આપણે ઘર જોયું આગળ એનાથી લગભગ 200 મીટર આગળ ત્યાં જોઈ શકો છો કે અહીંયાથી પાણી નીકળે છે. આ એક ચેમ્બર છે, ચેમ્બરનું પાણી આઉટલેટ થાય ત્યાંથી સીધો બહાર નીકળે છે પાણી. અહીંયાથી પાણી થઈને સીધો નદી વાટે પાણી સીધો હમીસરમાં ખોલવાય છે. રાજાનું પાણી ક્યાં જાય છે એ શોધતા શોધતા અમે આવી પહોંચ્યા છીએ આ ટપકેશ્વરી રોડ ઉપર. અને ટપકેશ્વરી રોડ ઉપર એક તળાવ છે, જૂના રાજાનું પાણી પહેલાં એ તળાવમાં જાય છે અને તળાવમાં થઈ અને અહીંથી મોટા બંધ તરફ જાય છે. આ તમે જોઈ શકો છો. અત્યારે કંઈ પણ વરસાદ નથી, કોઈ ડ્રેનેજ ચાલુ નથી, છતાં પણ અહીંયા જે પાણીનો આઉટલેટ છે એ બહુ ફોર્સથી પાણી જાય છે. એનો મતલબ કે જ્યાં રાજાશાહી વખતની જે સિસ્ટમ હતી એ એકદમ પરફેક્ટ છે. તમે જોઈ શકો છો કે જે તળાવમાંથી પાણી જે આપણે હમીસરમાં ઠલવાય છે અહીંયાથી પાણી આ જૂના રાજાનું પાણી આવે છે, ત્યાંથી અહીંયા સુધી ટપકેશ્વરી પહોંચે છે, ત્યાંથી સીધું આપણે નદીની અંદર બંધ સુધી પાણી પહોંચશે. જૂના રાજાના પાણીનું પગેરું શોધતા શોધતા અમે છેક અહીં મોટા બંધ સુધી આવી પહોંચ્યા છીએ. આપ જોઈ શકો છો કે વરસાદ તો એકચ્યુઅલી કાલ રાત્રે બંધ થઈ ગયો, છતાં પણ જે ખાતની આવક છે એનું મુખ્ય કારણ છે જૂના રાજાનું જે પાણી જે છોડવામાં આવ્યું છે. આપણે પહેલું જે જોયું છે એ ખરેખર પાણી અહીંયા સુધી પહોંચે છે, કારણ કે રસ્તામાં પણ આપણે ટપકેશ્વરી રોડ ઉપર જોયું છે પાણી. તો મિત્રો, જૂના રાજાના ઓગનથી લઈ અને હમીસરના ઓગન સુધીની યાત્રા અમારી અહીં પૂર્ણ થાય છે. આપણે ત્યાં જે પહેલો ફર્સ્ટ ડેસ્ટિનેશન જે હતું જૂના રાજાની બાજુમાં, જે ઘરની બાજુમાં જે પાણીનો જે ફોર્સથી પાસ થતું હતું પાણી, તો એના ઉપરથી આપણે એમ માની શકાય કે હજી જૂના રાજાનું 1.5 થી 2 ફૂટ પાણી હમીસરની અંદર ઠાલવી શકાય એવું છે. પણ છતાં પણ જે હમીસરનો જે ઓગન છે ઓલમોસ્ટ 2.5 થી 3 ફૂટ જેટલું ઓગનથી દૂર છે.